नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय कम्प्यूटर पाठ चार कैलक्युलेटर। तो विद्यार्थी मित्रों, अहीं आपणे कैलक्युलेटरनी माहिती मेळवीए। हेलो फ्रेंड्स, कैलक्युलेटर तो तमे जोयुं ज हशे, कम्प्यूटरमां पण तेना जेवुं ज कैलक्युलेटर आपवामां आव्युं छे। तेना उपयोग सामान्य गणतरी करवा माटे थाय छे। तेना वडे सरवाळा, बादबाकी, गुणाकार, भागाकार जेवी सामान्य गणतरी करी शकाय छे। કેલ્ક્યુલેટરના બે પ્રકાર છે, પહેલું સામાન્ય અને બીજું સાયન્ટિફિક। અહીં આપણે સામાન્ય કેલ્ક્યુલેટરનો ઉપયોગ શીખીશું। હવે વિદ્યાર્થી મિત્રો, તમે કમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર ક્યારે જોયું છે? નહીં જોયું હોય ને તો હવે આપણે અહીં કેલ્ક્યુલેટર તમે જે સાદું છે એ તો તમે જોયું જ હશે। કમ્પ્યુટર છે એમાં પણ તેના જેવું જ કેલ્ક્યુલેટર આપવામાં આવેલું છે। તેનો જે ઉપયોગ છે, આપણે સામાન્ય ગણતરી જે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી બધી ગણતરી છે આપણે તેમાં કરી શકીએ છીએ। અને તેના બે પ્રકાર છે, એક સામાન્ય અને બીજું સાયન્ટિફિક। અને આપણે અહીં સામાન્ય કેલ્ક્યુલેટરનો ઉપયોગ છે આપણે શીખીશું, અને આપણે રોજિંદા જે કાર્ય છે, ગણતરી છે, એમાં આપણે સામાન્ય કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ વધારે કરતા હોઈએ છીએ। હવે સૌથી પહેલા છે કેલ્ક્યુલેટર શરૂ કરવા માટે પ્રથમ રીત। સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરો, ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સ વિકલ્પ પસંદ કરો। ઓલ પ્રોગ્રામ્સમાંથી એક્સેસરીઝ વિકલ્પ પસંદ કરો, તેમાંથી કેલ્ક્યુલેટર વિકલ્પ પસંદ કરો। હવે કેલ્ક્યુલેટર શરૂ કરવા માટે બે રીત છે। અહીં આપણે પ્રથમ રીત, સૌથી પહેલાં શું કરવાનું તો કે સ્ટાર્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે, કમ્પ્યુટરમાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું। ત્યાર પછી તમારે ઓલ પ્રોગ્રામ્સ છે એ વિકલ્પ છે તમારે પસંદ કરવાનું, અને ઓલ પ્રોગ્રામ્સમાંથી તમારે એક્સેસરીઝ વિકલ્પ છે પસંદ કરવાનો છે, અને તેમાંથી કેલ્ક્યુલેટર જે વિકલ્પ છે એ પસંદ કરવાનો છે। હવે આપણે બીજી રીત જોઈએ, તો કેવી રીતે? તો કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી તેમાંથી રન વિકલ્પ પસંદ કરો, તેમાંથી કેલ્ક લખો, તમને કેલ્ક્યુલેટર વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરતા કેલ્ક્યુલેટર ઓપન થશે। હવે બીજી રીત કેવી રીતે? તો કે સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું છે, તેમાંથી રન વિકલ્પ છે પસંદ કરવાનું છે, તેમાં તમે CALC કેલ્ક લખશો એટલે તમને કેલ્ક્યુલેટર નામનો જે વિકલ્પ છે તમને દેખાશે, અને તેના પર તમે ક્લિક કરશો એટલે કેલ્ક્યુલેટર છે ઓપન થશે। હવે અહીં જુઓ, કેલ્ક્યુલેટરમાં ઘણા બધા છે બટન્સ છે આપેલા છે, હવે આપણે તેનો ઉપયોગ છે જાણીએ। સૌથી પહેલાં છે ડિસ્પ્લે બોક્સ। જુઓ, અહીં તમે જે કાંઈ લખશો આંકડા 1 2 3 4 5 અહીં ડિસ્પ્લે બોક્સમાં તમને જોવા મળશે। ત્યાર પછી છે ક્લિયર, ત્યાર પછી ક્લિયર એન્ટ્રી, તમે જે લખેલું હશે તે વયું જશે, બધું જ ભૂસાઈ જશે। ત્યાર પછી છે પર્સન્ટ, એટલે કે ટકા, ટકા કાઢવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી ડિવાઈડ, ભાગાકાર, આ છે બટન એ ભાગાકાર, એના મદદથી આપણે ભાગાકાર છે કરી શકીએ। ત્યાર પછી છે મલ્ટીપ્લાય, એટલે કે ગુણાકાર, તમે અહીં ગુણાકાર કરી શકો। ત્યાર પછી છે આ માઇનસ, તો તેના મદદથી તમે બાદબાકી છે કરી શકશો। ત્યાર પછી ઇક્વલ, એટલે કે બરાબર, આપણે કોઈ જે સરવાળો, બાદબાકી જે કાંઈ કરેલું હોય તો તમે તેના પછી તમે ઇક્વલ આ બટન છે તમે પ્રેસ કરશો, દબાવશો એટલે તેનો જવાબ છે આપણને મળી જશે। ત્યાર પછી છે પ્લસ, એટલે કે સરવાળો, તેના આ જે બટન છે એના મદદથી આપણે સરવાળો કરી શકીએ। ત્યાર પછી છે અહીં બેક સ્પેસ, હવે જુઓ અહીં મેમરી ક્લિયર, ત્યાર પછી છે અહીં આ મેમરી ક્લિયરનો ઉપયોગ શું છે? તો કે જે મેમરી છે બધી જ ક્લિયર કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે। ત્યાર પછી છે મેમરી રિકોલ, એટલે કે સ્ટોર કરેલી જે સંખ્યા છે એને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા માટે આપણે અહીં આ બટનનો ઉપયોગ કરી શકીએ। ત્યાર પછી છે MS, મેમરી સ્ટોર, તો તે ડિસ્પ્લે બોક્સની સંખ્યા મેમરીમાં સ્ટોર કરે છે, ડિસ્પ્લે બોક્સમાં આપણે જે સંખ્યા લખેલી છે તેનું તે મેમરીમાં સ્ટોર કરે છે। અને ત્યાર પછી છે એડ ટુ મેમરી, M+, તેના મદદથી આપણે જે આપણી મેમરી હોય છે એ આપણે એડ કરી શકીએ છીએ, કમ્પ્યુટરમાં તેને એડ કરી શકીએ છીએ, મેમરીમાં તે સંખ્યા ઉમેરે છે। ત્યાર પછી હવે અહીં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, જુઓ આપણે સામાન્ય કેલ્ક્યુલેટર તો તમે જોયું જ હશે, અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર, આપણે વધારે પડતો આપણે સામાન્ય કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ। હવે કેલ્ક્યુલેટરની સ્ક્રીનની માહિતી, સૌથી પહેલાં જુઓ અહીં મેક્સિમાઇઝ બટન કાર્યરત હોતું નથી, મેક્સિમાઇઝ જે બટન છે એ કાર્યરત અહીં હોતું નથી। બીજા તમે જે કોઈ પ્રોગ્રામ તમે દાખલ થાવ છો, તે પ્રોગ્રામ ખોલો છો, તેમાં તમે આ મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીં તમે આ મેક્સિમાઇઝ બટન છે એ કાર્યરત હોતું નથી, તેનો ઉપયોગ તમે કરી શકતા નથી। ત્યાર પછી મિનિમાઇઝ, મિનિમાઇઝ બટનનો ઉપયોગ તમે કરી શકો છો, તેના મદદથી એ પ્રોગ્રામ છે
નાનો થઈ જશે અને નીચે આવી જશે। ત્યાર પછી છે ટાઇટલ બાર। તો ટાઇટલ બાર છે એ પ્રોગ્રામનું નામ દર્શાવે છે। તમે કોઈ પણ પ્રોગ્રામ ખોલો છો, ફાઇલ ખોલો છો, તો તેનું નામ છે આ ટાઇટલ બાર છે દર્શાવે છે। ત્યાર પછી ડિસ્પ્લે બોક્સ, ડિસ્પ્લે બોક્સ કોમ્પ્યુટરમાં તમને બતાવશે। જુઓ આ રીતે તમને જે આકૃતિ છે દર્શાવેલી છે ડિસ્પ્લે બોક્સની, એ રીતે તમને કોમ્પ્યુટરમાં દેખાશે। કેલ્ક્યુલેટરમાં દાખલ કરેલી સંખ્યા અને ગણતરી કરી મેળવેલ જવાબ અહીં દર્શાવાય છે। તમે કોઈ પણ ગણતરી કરી છે, સંખ્યા તમે દાખલ કરી છે, તો એ તેનો જવાબ કે જે કંઈ સંખ્યા હશે તમને આ ડિસ્પ્લે બોક્સમાં તમને બતાવશે। અને અહીં જુઓ છેલ્લે આ ચોકડીવાળું તમને જે રેડ કલરનું બટન દેખાય છે તે છે ક્લોઝ। તેના મદદથી તમે આ જે કોઈ પણ પ્રોગ્રામ હોય એને તમે બંધ ક્લોઝ કરી શકો। હવે અહીં જુદા જુદા બટન્સના કાર્યો આપણે અગાઉ જોયા, અલગ અલગ જે બટન્સ જોયા એના કાર્યો શું છે તે આપણે અહીં જોઈએ। જુઓ અહીં આ છે બેકસ્પેસ, તો તેનો ઉપયોગ શું છે તો કે ભૂસવા માટે। ત્યાર પછી અહીં MR, તો કે સ્ટોર કરેલી સંખ્યાને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવો। કોઈ પણ જે સ્ટોર કરેલી સંખ્યા છે એને ડિસ્પ્લે બોક્સમાં તમે આ MR બટનની મદદથી દર્શાવી શકશો। ત્યાર પછી છે M પ્લસ, તે શું કરે છે તો કે મેમરીમાં સંખ્યા ઉમેરે છે। આ M પ્લસ નામના જે બટન છે એ મેમરીમાં સંખ્યા ઉમેરે છે। ત્યાર પછી અહીં ઇક્વલ, તે શું કરે છે તો કે ગણતરીનો જવાબ મેળવે છે। તમે કોઈ પણ સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર તમે જે કંઈ કરેલું હોય તો આ ઇક્વલની મદદથી તમે તેનો જવાબ છે મેળવી શકશો। ત્યાર પછી સી, ડિસ્પ્લે બોક્સ ખાલી કરવા। આનો ઉપયોગ શું છે તો કે ડિસ્પ્લે બોક્સ ખાલી કરવા, ક્લિયર। અહીં સી નામનું જે બટન છે તે શું છે, ક્લિયર, એટલે કે ડિસ્પ્લે બોક્સ છે એના મદદથી તમે ક્લિયર કરી શકો, ખાલી કરી શકો। ત્યાર પછી સીઈ, છેલ્લે એન્ટર કરેલી સંખ્યા ભૂસવા માટે। તમે કોઈ પણ સંખ્યા છેલ્લે એડ કરેલી છે તો તમે તેને તમારે ભૂસવી છે, તમે બેની બદલે ત્રણ એડ કરેલા છે તો તેને તમારે ભૂસવું છે, તો શેનો ઉપયોગ થશે તો કે સીઈનો। ત્યાર પછી MS, ડિસ્પ્લે બોક્સની સંખ્યા મેમરીમાં સ્ટોર કરે છે। તે શું કરે છે તો કે ડિસ્પ્લે બોક્સની જે સંખ્યા છે મેમરી સ્ટોર, એક કોમ્પ્યુટરની જે મેમરી છે મેમરીમાં તે સ્ટોર કરે છે, ડિસ્પ્લે બોક્સની જે સંખ્યા છે એ તેમાં સ્ટોર કરે છે। ત્યાર પછી જુઓ અહીં આ ડોટ છે, તે શું કરે છે તો કે દશાંશ ચિહ્ન મૂકવા માટે। અહીં દશાંશ ચિહ્ન 20.5, 30.5 એ તમારે લખવું હોય તો તે આની મદદથી તમે લખી શકો। ત્યાર પછી છે રાઇટ, જુઓ અહીં રાઇટ જેવી તમને જે નિશાની દેખાય છે તે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે અહીં આ નિશાનીનો ઉપયોગ થાય છે। આ જે બટન છે તેનો ઉપયોગ થાય છે વર્ગમૂળ શોધવા માટે। ત્યાર પછી MC, મેમરી ક્લિયર કરવા માટે, MCનો ઉપયોગ થાય છે કોઈ પણ મેમરી છે એ ક્લિયર કરવા માટે, તમારે દૂર કરવા માટે આ બટનનો ઉપયોગ થાય છે। હવે જુઓ અહીં બેકસ્પેસ કીનો ભૂસવા માટે ઉપયોગ થાય છે। MR એટલે કે મેમરી રિકોલ, તેનો સ્ટોર કરેલી સંખ્યાને ડિસ્પ્લે બોક્સમાં દર્શાવવા માટે ઉપયોગ થાય છે। M પ્લસ, તો મેમરી માટે સંખ્યા ઉમેરે છે। ઇક્વલ એટલે ગણતરીનો જવાબ મેળવવા તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી છે ક્લિયર, ડિસ્પ્લે બોક્સ ખાલી કરવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી CE, ક્લિયર એન્ટ્રી, તો છેલ્લે તમે જે એન્ટર કરેલી સંખ્યા છે તે ભૂસવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી MS, મેમરી સ્ટોર, ડિસ્પ્લે બોક્સની સંખ્યા છે મેમરીમાં સ્ટોર કરવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી દશાંશ ચિહ્ન મૂકવા માટે આ ડોટનો ઉપયોગ થાય છે। ત્યાર પછી તમને આ જ રાઇટ જેવી જે નિશાની દેખાય છે તે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે આ બટનનો ઉપયોગ થાય છે। ત્યાર પછી MC, મેમરી ક્લિયર, તો તેનો ઉપયોગ મેમરી ક્લિયર કરવા માટે થાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સરસાઇઝ જોઈએ, શું કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર આપવામાં આવ્યું હોય છે તો કે હા, કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર આપવામાં આવેલું હોય છે। આપણે એનો અભ્યાસ કર્યો, એના વિવિધ બટન, એની સ્ક્રીન એ વગેરેનો આપણે અહીં અભ્યાસ કર્યો, ચાલુ કરવાની એની પ્રથમ રીત, બીજી રીતે શરૂ કરવા માટેની આપણે રીત પણ જોઈ, અને જે કેલ્ક્યુલેટરના પ્રકાર સાયન્ટિફિક અને સામાન્ય એ પણ આપણે જોયા। હવે બીજું, કેલ્ક્યુલેટરના ખાલી જગ્યા પ્રકાર છે એક, બે કે ત્રણ, તો કે બે। ત્યાર પછી ત્રીજું, આપણે જેનો અભ્યાસ કરીએ છીએ તે ખાલી જગ્યા કેલ્ક્યુલેટર છે, સાયન્ટિફિક, સામાન્ય કે આલ્ફાબેટિક, તો કે સામાન્ય। ત્યાર પછી ચોથું, કેલ્ક્યુલેટરમાં સંખ્યા દાખલ કરવા સામાન્ય રીતે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ, આલ્ફાબેટિક કી, ન્યુમેરિક કીપેડ કે ફંક્શન કી, તો કે ન્યુમેરિક કીપેડ। ત્યાર પછી પાંચમું, શું કેલ્ક્યુલેટરમાં મેક્સિમાઇઝ બટન કાર્યરત હોય છે, હા કે ના, તો કે ના। ત્યાર પછી શું કેલ્ક્યુલેટરની સ્ક્રીનને મોટી કરી શકાય છે, હા કે ના, તો કે ના।
કેલ્ક્યુલેટર માં જ્યાં સંખ્યા જવાબ દર્શાવાય છે તેને ખાલી જગ્યા કહેવાય છે. સ્ક્રીન, મેમરી કે ડિસ્પ્લે બોક્સ? તો કે ડિસ્પ્લે બોક્સ. ત્યાર પછી છે આઠમું, ખાલી જગ્યા મેમરી માં સંખ્યા ઉમેરે છે. કયું મેમરી માં સંખ્યા ઉમેરે છે? તો કે એમ પ્લસ બટન નામનું છે, કે જે કેલ્ક્યુલેટરમાં એમ પ્લસ નામનું જે બટન છે એ મેમરીમાં સંખ્યા ઉમેરે છે. નવમું, કેલ્ક્યુલેટરમાં જે નિશાની શાના માટે છે, સરવાળો, બાદબાકી કે ભાગાકાર? તો કે ભાગાકાર. ત્યાર પછી દસમું, કેલ્ક્યુલેટરમાં જે ફૂદડી છે તેની નિશાની શાના માટે છે, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર? તો કે ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેલ્ક્યુલેટર વિશે અભ્યાસ કર્યો. કેલ્ક્યુલેટર શરૂ કરવાનું જે બે રીત હતી તે પણ આપણે જોયું, અને કેલ્ક્યુલેટર કેટલા પ્રકારના છે તે પણ આપણે જોયું, અને કેલ્ક્યુલેટરના વિવિધ બટનનો ઉપયોગ પણ આપણે અહીં શીખ્યો. તમારે તમારી કોમ્પ્યુટરની બુકમાં આ બધા જ વિકલ્પના જે જવાબ છે તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં પાઠ 5 ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.